માં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 3 આજનો આપણો વિષય છે આસપાસ. આસપાસમાં આપણે પાઠ 10 રસોડાની વાત આજે શીખવાના છે. આપણે આગળના વિડિયોમાં શું જોઈ ગયા હતા તો કે પાઠ 9 આપણે વરસાદ જોઈ ગયા હતા. એમાં આપણે શરૂઆતમાં શું જોયું હતું તો કે એક અપ્પુ નામના હાથીની વાત કરવામાં આવી હતી. હાથી છે એને કેળા ખૂબ જ ભાવતા હતા. એને કેળા ખૂબ જ ભાવતા હતા એટલે કે એ કેળાની વાડીમાં જતો હતો. રોજે ત્યાં જાય અને કેળા ખાઈ લેતો હતો. પરંતુ એને થોડાક સમયમાં જોયું કે કેળાના જે ઝાડ છે એ કેવા થઈ ગયા હતા તો કે નમી ગયા હતા. શું કામ નમી ગયા હતા તો કે વરસાદ પૂરો આવતો ન હતો. વરસાદ આવતો ન હતો એટલે કે જે કેળાના ઝાડ છે કેળ છે એ સુકાઈ ગયેલી હતી. એટલે એને શું વિચાર આવ્યો કે આજે કેળા કેળ છે એ રોજે મને સાદા એવા મીઠા કેળા આપે છે તો મારે પણ એના માટે કંઈક કરવું જોઈએ. એટલે શું કરે છે તો કે નદી કિનારે જાય છે અને પોતાની સુંડમાં પાણી ભરીને રોજે કેળને પાય છે. કેળાના જે ઝાડ છે એને પાણી પાવે છે. એટલે થોડાક સમય પછી જે નમી ગયેલા કેળાના ઝાડ હતા એ પાછા કેવા થઈ ગયા તો કે સીધા થઈ ગયા, સારા થઈ ગયા. પછી આપણે શું જોઈ ગયું હતું કે આવ્યા વાદળ જાદુ લઈને આપણે કવિતા જોઈએ તો એમાં આપણે વાદળ વિશે વાત કરીએ કે વાદળ શું કેવા હોય તો કે ઘણી વાર આપણે વાદળમાં હરણ દેખાય, ઘણી વાર હાથી દેખાય, ઘણી વાર ઘોડો દેખાય, પછી ઘણી વાર કૂતરો દેખાય. એવી રીતે વાદળમાં આપણે અલગ અલગ વસ્તુઓ આકૃતિઓ જોઈ શકીએ છીએ. ક્યારેક વાદળ ગરજે છે તો ક્યારેક વરસાદ પણ આપે છે અને ક્યારેક શું થાય તો કે વીજળીના ચમકારા પણ દેખાય છે. ઘડીકમાં આવે છે અને ઘડીકમાં પાછા વાદળ જતા પણ રહે છે. ક્યારેક તો ઘણા બધા સમય સુધી રહી જાય છે. આપણે એને કાઢવા છે તો પણ એ જતા નથી. એવી રીતે આપણે આગળ પાઠ 9 આપણે આગળના વિડીયોમાં પૂરો કર્યો હતો. હવે આપણે આજે પાઠ 10 રસોડાની વાત વિશે સમજવાનું છે. રસોડાની વાત આપણે બધાને રસોડા વિશે જ ખબર હોય. આપણા બધાના ઘરમાં રસોડું હોય એમાં શું શું વસ્તુઓ જોવા મળે તો કે આપણે અલગ અલગ સાધનો જોવા મળે, વાસણ જોવા મળે, અલગ અલગ મરી મસાલાઓ જોવા મળે, પછી કોઈ પણ અલગ અલગ વસ્તુઓ જોવા મળે. એ બધા રસોડાની વિશે વાત કરવામાં આવી છે. રસોડામાં જો આપણે દવાખાને ના જવું હોય તો પણ રસોડામાં એવી બધી ઔષધિઓ છે અથવા તો એવા મરી મસાલાઓ છે જેનાથી આપણે સાજા પણ થઈ શકીએ છીએ. એટલે આજે આપણે શું જોવાનું છે તો કે રસોડાની વાત વિશે જોવાનું છે કે રસોડામાં એવું શું શું હોઈ શકે છે તો એના વિશે જોવાનું છે. હવે જો તમને ચોપડીમાં પેજ નંબર 63 ઉપર જો એક ચિત્ર આપેલું છે. તમને અહીંયા જો ચોપડીમાં દેખાશે એક ચિત્ર આપેલું છે. એમાં તમને અલગ અલગ ઘણા બધા વાસણો આપેલા છે. વાસણોના આકારો એકબીજા સાથે ભેગા થયેલા એવી રીતે આકારો આપેલા છે. નીચે તમને કીધું છે કે જ્યાં જ્યાં તમને ટપકા દેખાય એ વાસણમાં શું કરવાનું છે તો કે રંગ પૂરવાનો છે અને વાસણ કેવા છે એનું આપણે નામ લખવાનું છે. કયા કયા વાસણો છે એનું આપણે નામ લખવાનું છે. એટલે કે જ્યાં જ્યાં તમે ટપકાઓ દોરેલા છે ત્યાં તમે રંગ પૂરો એટલે કે એની સિવાયના જે ટપકાના રંગ સિવાયના જે બીજાઓ વાસણોના આકારો દોરેલા છે એ સામે આવી જાય છે. કારણ કે આપણે ટપકાવાળામાં રંગ પૂરી દઈએ અને બાકી બધામાં રંગ ના પૂરે એટલે શું થાય તો કે જે બીજી આકૃતિઓ છે એ આવે તો કે બહાર સામે આપણને દેખાશે. તો તમે જો એમાં રંગ પૂરશો તો કઈ કઈ આકૃતિઓ દેખાશે તો કે એક તો કઢાઈ દેખાશે, પછી હાંડી દેખાશે, ચમચો દેખાશે, તાવેથો દેખાશે, કુકર દેખાશે, તવી, ઝારો અને નોનસ્ટિક કઢાઈ દેખાશે. એટલે કે અલગ અલગ રસોડાના જે સાધનો છે વાસણો છે એ તમને દેખાશે. હવે જો તમને પાછળ એમ કીધું છે કે રસોઈ બનાવવામાં તમે આ સિવાય ઘણા બધા આપણે રસોઈમાં જોઈએ તો રસોડામાં ઘણા બધા વાસણો છે. હવે આગળના પેજમાં જે વાસણો આવી ગયા છે એની સિવાયના તમે રસોડામાં કયા કયા વાસણો જોઈ શકો તો એના વિશે તમારે એક જો કોષ્ટક આપેલું છે એમાં લખવાનું છે. હવે એની પછી આપણે પૂછ્યું છે કે વાસણો શાના બનેલા હોય છે. આપણે રોજબરોજ જે રસોડામાં વાસણો ઉપયોગ કરીએ એ વાસણો શેના બનેલા હોય છે તો કે સ્ટીલના બનેલા હોય છે, તાંબાના બનેલા હોય છે અને પિત્તળના બનેલા હોય છે. આપણે સ્ટીલના બનેલા હોય પછી કેના હોય તો કે તાંબાના હોય અને પછી પિત્તળ, આ ત્રણ ધાતુના વાસણ બનેલા હોય છે. પછી એમાં આપણે છે તમને કે આપણે જો ખોરાક રસોડામાં આપણે મેઇનલી જોઈએ તો કઈ રીતે રસોઈ બને તો કે ત્રણ રીતે રસોઈ બની શકે, ચાર રીતે સોરી કઈ રીતે તો કે બાફીને શેકીને
तो एक काचो माल એટલે કે કાચો ખોરાક પણ ખાઈ શકે છે તો હવે નીચે તમને આપેલું છે કે કાચી ખાઈ શકાય તેવી વસ્તુ રાંધીને ખાઈ શકાય તેવી અને કાચી અને રાંધી બંને ખાઈ રીતે ખાઈ શકાય તેવી વસ્તુના તમારે નામ લખવાના છે તો એ તમારે લખવાનું છે પછી તમે પેજ નંબર 65 ઉપર જો એટલે કોઈ એક વાત વાનગી વિશે તમારે ત્યાં લખવાનું છે કે તમને જે પ્રિય વાનગી હોય એ કઈ રીતે બનાવાય એમાં શું શું વસ્તુ જોઈએ કેટલો સમય લાગે કઈ રીતે એની પ્રોસેસ છે એ બધું તમારે એમાં લખવાનું છે પછી એમાં જો તમને પેવચન 65 ઉપર જ તે તમને વાનગીની અલગ અલગ રીતો આપેલી છે ને એની સામે એ વાનગી એ રીતો પ્રમાણે કઈ રીતે વાનગીઓ બને છે એ તમારે જોવાનું છે તો એ વાનગીના અલગ અલગ આ વાનગીની રીત આપેલી છે કઈ કઈ આપેલી છે શેકીને બનાવી શકાય બાફીને બનાવી શકાય તળીને ગરમીથી શેકીને સાતરીને અને ઉકાળીને એવી રીતે તમારે આ અલગ અલગ રીતોથી તમે કઈ કઈ અલગ અલગ વાનગીઓ બનાવી શકો એના વિશે તમારે જોવાનું છે હવે જો પેજ નંબર 66 ઉપર તમને આપેલું છે શું આપેલું છે તો કે અલગ અલગ વાનગીઓ બનાવવાની રસોઈ બનાવવાની પદ્ધતિઓ આપેલી છે કેવી આપેલી છે તો કે પદ્ધતિ આપેલી છે આપણે કેના વડે આપણે રસોઈ બનાવી શકીએ એના વિશે વાત કરી છે તો આપણે જો પહેલા શેના વડે તો કે ગામડામાં આપણે જોઈએ તો શેના વડે રસોઈ બનાવે તો કે ચૂલા વડે બનાવે શેના વડે તો કે ચૂલા વડે તો પહેલું જે આપણે ચિત્ર આપેલું છે શેનું આપેલું છે તો કે ચૂલા વડે રસોઈ બનતી હોય એનું ચિત્ર આપેલું છે પછી આપેલું છે સગડી શેનું આપેલું છે સગડી પહેલાના જમાનામાં આ કોલસાથી બનાવેલી સગડીથી રસોઈ બનાવતા હતા પછી જો આ બધી જે ચિત્ર આપેલી છે એનાથી તો તમે બધા વાકેફ હશો શેનું છે તો કે ગેસ સ્ટોવનું છે આપણા ઘરમાં જે ગેસ સ્ટોવ વપરાય છે એનું ચિત્ર આપેલું છે પછી છે સૂર્ય કુકર પછી છે પ્રાઇમસ અને પછી છે ઇલેક્ટ્રિક સગડી આ બધા જે ચિત્રો છે એને શું એ શું છે તો કે રસોઈ બનાવવાના સાધનો છે એના વડે આપણે રસોઈ બનાવી શકીએ છીએ હવે આ બધા જે સાધનો છે એ હમણાં ચાલતા નથી પરંતુ એમાં શું કરવું પડે છે તો કે કાંઈક ઈંધણ પૂરું પડે છે એટલે કે કાંઈક એમાં વસ્તુ નાખવું પડે જેમાંથી એ અગ્નિ પેદા થાય અને એનાથી આપણે રસોઈ બનાવી શકીએ છીએ તો હવે ચૂલામાં શું શું જોઈએ તો કે લાકડા જોઈએ અથવા તો છાણા જોઈએ પ્રાઇમસ સોરી સગડીમાં શું જોઈએ તો કે કોલસો જોઈએ ગેસ સ્ટોવમાં શું જોઈએ તો કે ગેસ જોઈએ સૂર્યપ્રકાશમાં સોરી સૂર્ય કુકરમાં શું જોઈએ તો કે સૂર્ય કુકર જોઈએ અને ગેસ પ્રાઇમસમાં જોઈએ કેરોસીન અને ઇલેક્ટ્રિક સગડીમાં જોઈએ વીજળી તો બાળકો આજે આ શું જોયું તો કે આપણે આપણે રસોડાની વાત વિશે જોઈ ગયા રસોડામાં આપણે શું શું વસ્તુ જોઈએ કયા કયા સાધનો હોય કઈ કઈ પદ્ધતિથી રસોઈ બનાવવામાં આવે છે કઈ 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 પદ્ધતિથી તો બનાવવામાં આવે છે પરંતુ કયા સાધનો જોઈએ છે રસોઈ બનાવવામાં કઈ રીતે આપણે રસોઈ બનાવીએ એના વિશે આપણે અલગ અલગ માહિતી આજે મેળવી તો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે આગળનો જે અધૂરો પાર્ટ છે આપણે આગળના વિશે આગળના વિડીયોમાં જોઈશું હવે હું તમને સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 70 અને 71 નો જે ફોટો મોકલું એ પ્રમાણે તમારે ચોપડી સ્વાધ્યાય પોથી પૂર્ણ કરવાની છે થેન્ક યુ નમસ્તે